नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सव पाव पणासनो मंगलानं च सव्येसि ब्रह्म वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचन नो विषय छे प्रश्न पूछे गौतम गंधर उत्तर आपे वीर तीर्थंकर। कोई अज्ञात ने अनामी करता ए बनावेलो 64 गाथा અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છ નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીરની સમક્ષ ગુરુ ગૌતમ સ્વામીજી પોતાનું નામ, પોતાનું માન, પોતાનું અભિમાન આ બધું જ છોડી અને એક નમ્ર બાલક બનીને પરમાત્માની સમક્ષ જે એક એક સવાલો પૂછતા ગયા અને પ્રભુએ પણ કૃપા વરસાવી ગૌતમ સ્વામીજીના સવાલોને મહત્વ સમજી એના જે પ્રશ્નો આપતા ગયા એનો આ મજાનો ગ્રંથનો સ્વાધ્યાય આપણો કેટલાય દિવસોથી ચાલી રહેલો છે। એવા એવા સવાલો ગૌતમ સ્વામીજીએ પૂછ્યા જે માણસના મનને મૂંઝવતા હોય છે, સમાજના આપણને આંખની સામે દેખાતા હોય। કારણ કે ગૌતમ સ્વામીજી સ્વયં એવી અભિમાનની કક્ષાની અંદરમાં એક વખત રહેલા હતા, માટે ગૌતમ સ્વામીજીને આ પીડા ખબર છે કે માણસ પૂછી નહીં શકે કોઈકને, કારણ કે સ્વયં પોતે એવા હતા કે એક વખત એમનો સમય એવો હતો કે એ પણ પોતાના મનની એક શંકા, એકમાત્ર શંકા હતી, એ પણ એમને ક્યારેક કોઈકની સમય વ્યક્ત નથી કરી, જે ભગવાન મહાવીરે જ્ઞાન દ્વારા એમની રજૂઆત કરી। એટલે પોતાને ખબર છે કે માણસ અભિમાની કેવો હોય છે, માણસ અહંકારી કેવો હોય છે, માણસનો ઈગો કેવા પ્રકારનો રહેલો હોય છે કે જેનાથી એ વ્યક્તિ પોતાનું અજ્ઞાન, પોતાની અણસમજ, પોતાની ઓછી બુદ્ધિ કોકની સામે છતી થઈ જાય, એને પોસાતું નથી, એટલે એ સવાલ પૂછવા માટે નહીં જાય। એટલે પ્રભુએ એ લોકોની વાતોને જણાવવા માટે, એ લોકો સુધી પહોંચાડવા માટે એમના જ વાતોને, એમના સમસ્યાઓને સવાલ બનાવ્યા, એમની વિશિષ્ટતાઓ જે જીવનમાં હતી એને પણ સવાલ બનાવ્યા અને લોકોને પૂછતા ગયા। અને ગૌતમ સ્વામીજી મહાન એટલા માટે હતા, ભગવાન મહાવીરે પણ ગૌતમના સવાલો સામે નથી જોયું, ગૌતમની સામે જોઈને જવાબ આપ્યા છે, કારણ કે ગૌતમ સ્વયં મહાન છે। સવાલો જોવા જઈએ તો બહુ એવા મહત્વના નથી કે જે ભગવાનને પૂછવા પડે, ગૌતમ સ્વયં જવાબ આપી શકતા હતા, પણ પ્રભુએ ગૌતમ સ્વામી દ્વારા પૂછેલા પ્રશ્નોની સામે જોવા કરતા ગૌતમ સ્વામીજીની સામે જોયું કે પૂછનાર ગૌતમ સ્વામી છે, એટલે કંઈક એની પાછળ કારણ તો હશે તો જ આ ગૌતમ સ્વામી પૂછી શકતા હશે। કારણ કે ગૌતમ સ્વામીજીએ સ્વયં 4 પ્રકારની વાસનાઓને ખતમ કરેલી હતી, જે આપણે 2 દિવસ પહેલાના પ્રવચનોની અંદરમાં જોયું, વચ્ચે વિહાર વગેરેના કારણોસર, બીજા પણ ઇત્યાદિ કારણોસર 2 દિવસ પ્રવચનો માંગલિક રહ્યા, વરી પાછા આજથી પ્રવચન શરૂ કરીએ છીએ। એ વખતે એક વાત કરેલી હતી કે ગૌતમ સ્વામીજીએ 4 વાસનાઓ ઉપર વિજય વાવટો ફરકાવેલો છે, જેને જીતવાય, જેને વશ કરવી, સામાન્ય માણસને નહીં મોટા મોટા ગજાના ઋષિ મુનિઓને પણ જે કઠિન પડી જાય એવી 4 વાસનાઓ ગૌતમ સ્વામીજીએ એક ઝાટકાની અંદરમાં પોતાના જીવનમાં અમલી બનાવી લીધેલી હતી। પહેલા નંબરમાં એમને વિજય મેળવ્યો છે દામ વાસના ઉપર, હવે બીજા નંબરનો વિજય એમને પ્રાપ્ત કર્યો હતો કામ વાસના ઉપર। કામ વાસના એટલે મનની અંદરમાં ઊભી થતી ખોટી ઈચ્છાઓ, વિકારો, એની ક્ષણિક ઈચ્છા, એક શરીરમાં ખણજ કેવી આવે એવી રીતે ઘણી વખત માણસને એવા પ્રકારની ઈચ્છાઓની ખણજ થતી હોય છે। વાસના ગણો, કામ ગણો કે ઈચ્છાઓ ગણો, એક નવી નવી ઈચ્છા થાય, ફલાણું જોઈ લઉં, ઓલાની સાથે વાત કરી લઉં, બહુ સારી રૂપવાળી કોઈ વ્યક્તિ છે જરા એને એક વખત જોઈ લઉં, બહુ સુંદર દેખાતી વસ્તુ છે જરા એને એક વાર સ્પર્શી લઉં, આવી બધી જે અંદરમાંથી કામ વાસનાઓ ઉભી થાય છે આ બધી જ કામ વાસનાઓ ગૌતમ સ્વામીજીએ જ્વલંત રીતે જીતીને બતાવેલી હતી। અનંત લબ્ધિના ભંડાર હતા, પ્રભુ મહાવીરના પ્રથમ શિષ્ય રહેલા હતા, પરમાત્મા પછી દેશના આપવાનો અધિકાર ગૌતમ સ્વામીજીનો હતો અને પ્રભુની
जे परसदा होय प्रभुनी जे सभा होय एज सभा मा बेसी अने गौतम स्वामीजी ने जारे बोलवानो वारो हतो देवीओ इंद्राणीओ अप्सराओ देवताओ आ बद्दाज गौतम स्वामीजी नी सामे टोड़े भरीने बैठेला होय पण गौतम स्वामीजी ना रूमाड़ा नी अंदर मा एक काम वासना क्यारे प्रकट नथी थई। शू काम वासना उपर विजय प्राप्त कर्यो हशे? 50,000 शिष्य ना गुरु होवा छता तमे एक सामान्य विचारो, आज एक विशिष्ट प्रवचनकार साधुनी पासे जाऊं तो पण एनो दरबार भरेलो होय छे, अलग अलग व्यक्तिओ एमने मळवा माटे आवता होय। तो आ गुरु गौतम स्वामीजी हता, गणधर द्वारसांगीना रचयिता, जेमना होठ उपर जीन शासननुं श्रुत मात्र रमतुं हतुं, एवा गौतम स्वामीजीने मळवा माटे कोण नहीं आवता होय? देवी देवताओ पण आवता हशे, इंद्राणीओ अने अप्सराओ पण आवता हशे, रूपांगनाओ पण आवती हशे अने कहती हशे, प्रभु आ मन में आ मूंझवण छे, आ समस्या छे, आ बेस्ती नथी, आ आवडतो नथी, प्रभु समझाओ ने। अथवा तो एवा कोई विशिष्ट प्रकारना देवताओं सामर्थ्यशाली व्यक्तिओ पण आवती हशे, पण कोई पण जातनी काम वासना गौतम स्वामीजीना मननी अंदर में स्पर्शी पण नथी, कारण के काम वासना उपर विजय प्राप्त करेलो हतो। आ चार वासनाओं ने जीती बतावी मारा तमारा माटे सौना माटे कठिन छे, ज्यारे गौतम स्वामीए जीती बतावी अने एवा गुरु गौतम स्वामीजी प्रभुनी समक्ष ज्यारे सवाल पूछे, शु परमात्मा एमना सवालों ने महत्व न आपे? आपणे तो आ गौतम स्वामीजीना ग्रंथोनो स्वाध्याय करता करता आपणे पण प्रार्थना करीए के प्रभु मने पण दाम वासना उपर विजय अपावो, अने प्रभु काम वासना उपर पण मने विजय अपावो। प्रभु बहु ढीलो छू आ काम वासना नी अंदर मां, बहु ऊंडो उतरी गयो छू, ज्यां सारी वस्तु मारी नजरे पड़ी नथी अने सारी व्यक्ति मारी नजर में आवी नथी, अने प्रभु जोवानी जंखना एक वार एनो चेहरो जोई लेवानी जंखना प्रभु अंदर में थया करती होय छे। प्रभु कृपा वर्षाओ, प्रभु एवी दया वर्षाओ, एवी मेहर वर्षाओ के आपे जे रीते ज्वलंत विजय प्राप्त कर्यो, श्रेष्ठ कक्षानो विजय प्राप्त कर्यो, प्रभु एवो विजय मारे जोईए छे। माटे प्रभु आ तमारो गौतम पृच्छा ग्रंथनो स्वाध्याय करू छू। प्रभु सवार सवार में गौतम स्वामीजीनुं नाम पण जीव उपर लेवा माटे मळे, एमनु नामनु रटन अने स्मरण करवा माटे मळे, ए पण आपणा माटे बहु सौभाग्यनी वात छे। अने आवा गुरु गौतम स्वामीजी जेमने दाम वासना अने काम वासना बन्ने ने जीती बतावेली हती, एवा गौतम स्वामीजीए ज्यारे सवाल पूछ्यो छे प्रभुने 20मा नंबरनी अंदरमां के परमात्मा हे दयाना सागर, एवुं कयुं कर्म छे के जेना कारणे जीवने भणेली शीखेली जाणेली सब कुछ पढ़ी सीखी जानी हुई विद्या निष्फल क्यों जाती है? अने परमात्माए एनो अद्भुत जवाब आपवानो शुरू कर्यो, एना त्रण रीजन बताव्या। एमां पहला नंबरनुं कारण परमात्माए बताव्युं छे के जे जीव जे पण व्यक्ति कपटी मायावी दंभी विनय वडे गुरुनी पासेथी विद्या ग्रहण करवा जाय छे एना जीवननी अंदरमां आज थवानुं छे। तमे गुरुनी समक्ष जातने खुल्ली करो, गुरुनी समक्ष पारदर्शक तो बनो। तमारे जेनी पासेथी ज्ञान प्राप्त करवू छे, अरे जे डॉक्टर पासेथी दवा लेवी होय तो डॉक्टर पासे जात खुल्ली करवी पड़ती होय छे, कयो रोग छे, कया प्रकारनी बीमारी थी हुं पीड़ाउ छुं, आ डॉक्टरनी पासे तो खुल्लू न करो तो डॉक्टर पर साची दवा नथी आपी सकता। तो जे गुरु पासेथी आपणे भवरोग मटाड़वो छे, जे गुरु पासेथी आपणे संसारनी व्याधिने खतम करवी छे, शुं एमनी सामे कपटी अने मायावी दंभी विनय करीशुं? बारथी मीठू बोलवानू, पाछळथी निंदाओ करवानी, बारथी सारी सारी वातो करवानी, पाछळथी एमना माटे मानसिक रीते पण अपराधनी भावना पैदा करवानी, अने आ रीते करेली विद्यानुं ग्रहण, विद्या तो आवडी जशे, कदाच आ भवनी अंदरमां ज्ञानावर्णीय कर्मनो सहयोगक्षम छे, चलो विद्या तो आवडी जवानी, परंतु भवांतरनी अंदरमां शुं मानसिक पण गुरु माटेनो करेलो अपलाप बहु बहु छे ने, आम बहु ऊंच गजानी वात छे, बहु मारा तमारा माटे आ कठिन पड़ी जाय। भले आपणे कायानो अभिनय नथी करता, वाचिक अभिनय कदाच नथी करता, परंतु मानसिक मानसिक रीते बारथी कशु बोलीशु नहीं, बारथी वंदन करशु, हाथ जोड़ीशु, एमनी पासे प्रवचन सांभळीशु, एमनी पासेथी विद्यानु ग्रहण करीशु, परंतु अंदरमां कपट छे, अंदरमां माया छे, अंदरमां दंभ छे, अंदरमां देखाड़ो छे, अंदरमां एक प्रपंच छे, षड्यंत्र छे। तो प्रभु कहे छे के अवसरे आवी भणेली विद्या अवसरे काम नहीं लगे, जारे कटोकटी तमारा जीवन में सर्जाशे, जारे आ विद्यानी तमने ए समय में खूब जरूर पड़वानी। कोई एवो कर्मनो हुमलो थयो, मानो घरानी अंदर में कैंसर नी गांठ फाटी निकली, शरीर में कोई पण जातो एवो रोग पैदा थई गयो, कोई केवी व्याधि में आपणे घेराई गया,
અને એ સમયની અંદરમાં ભણેલી શીખેલી વિદ્યાઓ આપણને આવીને સમજાવે, આ શરીરને રોગ થયો છે, આત્માને કોઈ રોગ થતો નથી, દેહ મન વચન પુદ્ગલ થકી કર્મથી ભિન્ન તુજરૂ પરે, અક્ષય અખંડ છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે, ચેતન જ્ઞાન અજવારીએ, અમૃતવેલની સજ્જાઈની અંદરમાં જે લખ્યું છે આ બધી વાતો આપણને એ સમયે વિદ્યા આપણને આવડે એટલા માટે આપણે ભણીએ છીએ કે બીમાર પડું તો શરીર ઉપર મારો રાગ ન થાય, મને એટલા માટે મને શરીર અને આત્માની ભેદ રેખા મને જાણવા માટે મળે. એના માટે તો માણસ ભણેલો હોય છે, પૈસા કમાય છે, શેના માટે? કટોકટીમાં કામ લાગે, આપત્તિમાં કામ લાગે, સંકટમાં કામ લાગે, મુશ્કેલીમાં કામ લાગે, કોઈક એવો અવસર આવ્યો અને એ સમયમાં પૈસા મને ખૂબ કામ લાગવાના, પરંતુ એ અવસરે પૈસા જ કામ ન લાગ્યા, કરોડો રૂપિયા ઘરની અંદરમાં પડેલા હતા અને માણસ ભૂખ્યો મરવાની અંદરમાં ગયો, કરોડો રૂપિયા ઘરની અંદરમાં પડેલા હતા અને કોઈ સારી હોસ્પિટલની અંદરમાં ટ્રીટમેન્ટ કરવા માટેની એક વ્યવસ્થા જ પ્રાપ્ત ન થઈ તો માણસને નફરત થઈ જાય, પૈસાને શું કરવાના, આટલા બધા પૈસા મારી પાસે હતા, એક મને સારો ડોક્ટર પણ ન મળી શક્યો, આટલા બધા પૈસા મારી પાસે હતા મને એક સારી હોસ્પિટલમાં જગ્યા પણ ન મળી શકી, શું આ પૈસાને આગ લગાડવાની, શું આ પૈસાને ઉશ્કીને ભરવાના, પૂરો મૂકો આ પૈસા ઉપર, આવું છે ને મનની અંદરમાં થઈ જાય. તો ભણેલી વિદ્યા માટે પણ આવું ક્યારેક થાય છે? આટલું બધું ભણેલા હોય, શિક્ષિત હોય, એજ્યુકેટેડ હોય અને એક પૈસાની લાલચ, એક પૈસાનો લોભ, એક વ્યક્તિ ઉપરનો પ્રેમ, એક વ્યક્તિ ઉપરની વાસના અથવા તો કોઈક એવો અવસર માણસની નાવ એવી ફસાઈ જાય કે જે સમયની અંદરમાં એનું ભણેલું ગણેલું બધું જ ડાપણ, બધી જ શિક્ષા, બધી જ હોશિયારી, બધી જ વિદ્યા, બધું એજ્યુકેશન સફાચટ, કોઈ કામ જ નથી લાગી શકતું. તો આવું કેમ બને છે? આ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યું અને પ્રભુએ એના જવાબની અંદરમાં કીધું છે કે જે ગુરુની પાસે વિદ્યા ભણો છો, જે ગુરુની પાસે તમે શાસ્ત્ર ભણવા માટે જાઓ છો, એ ગુરુનો વિનય સાચા દિલથી કરવાનો, દંભ સાથે નહીં, માયા સાથે નહીં. એમને બહારથી ખુશ રાખીશ તો આપણને વધુ ભણાવશે, આપણે એને બહારથી એક સારા કપડા ભેટમાં આપીશું એટલે આપણો નંબર પહેલા લઈ લેશે, આવી રીતે માયા કપટથી કરીને નહીં. તમને એનું દિલ જીતો અને સાચા દિલથી ગુરુને પ્રેમ કરો. આ પહેલા નંબરની કન્ડિશન બતાવી. બીજા નંબરમાં કન્ડિશન એ બતાવી છે કે વિદ્યાદાતા ગુરુની અવજ્ઞા કરે અને ગુરુનો અપલાપ કરે. બહુ મહત્વની આ કન્ડિશન પ્રભુએ બતાવી છે. જેને આપણને વિદ્યાદાન આપ્યું એ વિદ્યાદાન સમ્યક હોય કે સંસારી જ્ઞાન હોય, અક્ષર જ્ઞાન. આપણે જ્યારે પહેલી વાર સ્કૂલમાં ભણવા માટે ગયા શું આપણને અક્ષર જ્ઞાન હતું? અ કોને કહેવાય, એ કોને કહેવાય, બી કોને કહેવાય, બ કોને કહેવાય, કે કોને કહેવાય, ક કોને કહેવાય, કોઈ કેતા કોઈ ગતાગમ હતી નહીં. આપણા માટે કારો અક્ષર બરાબર ભેંસ બરાબર હતી. કુછ ભી પઢના લિખના નહીં આતા હતા. આજે આપણે સરસડાટ વાંચતા હોઈએ, સરસડાટ બોલતા હોઈએ, આજે હું આ પ્રવચન આપું છું તો કોઈ વિદ્યા ગુરુએ મારી ઉપર ઉપકાર કર્યો છે માટે આ બોલી શકું છું, ભણી શકું છું. અગર વિદ્યા ગુરુએ મને ભણાવ્યો જ ન હોત તો કયો ગ્રંથ વાંચી શકવાનો હતો? સંસ્કૃતના કયા પાનાને હું પલટાવી શકવાનો હતો? કોઈએ મને સંસ્કૃત ભણાવ્યું, પાકૃત ભણાવ્યું, દીક્ષા પછી મને ગાથાઓ કરાવી, જ્ઞાનના માર્ગની અંદરમાં જોડ્યો, જ્ઞાનના માર્ગમાં આગળ વધ્યા અને કોઈ ગુરુએ હાથ પકડ્યા, કોઈએ પ્રવચનો શીખવાડ્યા, હવે મારે એની અવજ્ઞા કરી લેવાની, અપલાપ કરવાનો. અવજ્ઞાનો મતલબ એ છે કે એક એક જાતની ઠંડી એમની ઉપેક્ષા. અવજ્ઞાનો મતલબ આ થાય છે, એમની આજ્ઞાને ઉથાપવી, એમનું કહેલાથી ઉલટું કરવું, આને કહેવાય છે અવજ્ઞા. આજ્ઞાથી ઉલટું કરવું એને કહેવાય છે અવજ્ઞા, અથવા તો એમના શબ્દને નીચો પાડવો, અથવા તો એમની વાતોને ખોટી પાડવી. હવે તમને શું ખબર પડે? હવે આ જમાનાની અંદરમાં આવું બધું ચાલે, એ તમારો જૂનો જમાનો ગયો. બસ આવી રીતે કહીને એમની વાતોને ટૂંકાવી દેવી અથવા તો એમની વાતોને ખોટી પાડવી, આ બધું જ આવે છે અવજ્ઞાની અંદરમાં આવે છે. અને ગુરુનો અપલાપ કરે એટલે ગુરુ બેઠેલા છે અને ગુરુની કોઈ મહત્વ ન હોય, ગુરુની કોઈ વેલ્યુ ન ગણવાની અંદરમાં આવે. આ અપેક્ષાએ હું તમને એક વાત કરું, આની બીજી વાતો તો આપણે ઘણી કરવી છે, પણ આપણા જૈન શાસ્ત્રોની અંદરમાં એક અદ્ભુત પ્રસંગ આવે છે. આ પ્રસંગ મેં પણ જ્યારે વાંચ્યો ત્યારે મારું પણ દિલ બે ચાર વખત ધડકવાનું બંધ થઈ ગયું, બંધ થવા જેવું થઈ ગયું, એવું આ એક મજાનું દ્રષ્ટાંત છે. શું અદ્ભુત દ્રષ્ટાંત છે! બે શિષ્ય હતા ગુરુદેવને. જૈન શાસ્ત્રોની અંદરમાં વર્ણવેલો એક અદ્ભુત પ્રસંગ છે. આ સાંભળ્યા પછી તમને પણ દિલમાં થડકારો ચૂકી જશો, યાર આવું થઈ શકે? આ અપેક્ષાએ તો મેં મારા ગુરુની કેટલી વાર અવજ્ઞા કરી, કેટલી વાર અપલાપ કર્યો. જે ગુરુએ આપણને પહેલી વાર ધર્મના માર્ગે ચડાવ્યા હોય,
જે ગુરુના પ્રવચનથી પહેલી વાર આપણે ધર્મના મર્મને સમજ્યા હોઈએ, જે ગુરુની કંઈક બે શબ્દોને સાંભળી અથવા તો એમના પુસ્તકને વાંચી અને પહેલી વાર ધર્મના માર્ગે જોડાયા અને એમ કરતા કરતા ધર્મના ક્ષેત્રમાં આગળ વધ્યા, હવે પછી કોઈ બીજી વ્યક્તિ મળી, કોઈ બીજા ગુરુ મળી ગયા અને ગુરુએ કહી દીધું એ તમારો ગુરુ આવા છે, એ તમારો ગુરુ તો ફલાણા સમુદાય વાળા છે, ફલાણી તિથિ વાળા છે, એની પાસે નહીં જવાનું, એને વંદન નહીં કરવાના, એ તો મિથ્યાત્રી ગણાય, આવી જાઓ અમારી પાસે, તમારે કહી દેવાનું એ મારા ગુરુ છે અને રહેશે, કારણ કે જયારે ધર્મને નતો જાણતો ત્યારે આ ગુરુએ મને ધર્મ સમજાવ્યો છે. બની શકે છે કદાચ તમારી જેટલા વિદ્વાન ન હોય, બની શકે છે કે કદાચ તમારી જેટલા સંયમી ન હોય, મારે એ નથી જોવાનું, મારે તો એમનો ઉપકાર જોવાનો છે. યાર જિંદગીમાં ધર્મ તત્વને સમજતો નતો, ધર્મની એક નાનકડી વ્યાખ્યા સુદ્ધા પણ નથી આવડતી, ધર્મના વિશાળ રંગમંડપની અંદરમાં મારો પ્રવેશ સુદ્ધા પણ નથી થયો. બાર રોડ ઉપર રખડનારો હતો, માવા અને ગુટકા ખાનારો હતો, દારૂની શરાબની પ્યાલીઓ પીનારો હતો, પ્રભુને સ્પર્શ સુદ્ધા પણ નહોતો કરતો, મંદિરમાં પગ પણ નહોતો મૂકતો, અને ગુરુ ભગવંતનું પ્રવચન, એમનું પુસ્તક, એમની પ્રેરણા, વાયા વાયા એ ગુરુ ભગવંતની વાતો મારા સુધી પહોંચી અને આજે હું ધર્મના ક્ષેત્રમાં પહોંચ્યો છું. નેવર હું મારા ગુરુની ક્યારેય પણ અવજ્ઞા નહીં કરું. હા, તમને માની શકીશ ખરો, પરંતુ એ ગુરુની અવજ્ઞા કરવાનું આપ મને શીખવાડો છો? આજે એવા સમયની અંદરમાં જીવીએ છીએ કે આ સમયની અંદરમાં આવી રીતે તમને ધર્મ પમાડનારા, ગુરુની અવજ્ઞા શીખવાડનારા પણ કેટલા ગુરુઓ છે, છે તમને આંખની સામે દેખાશે. એ ગુરુઓ કહી દેશે એ મિથ્યાત્રી છે, એ ફલાણા છે, ફલાણી તિથિ વાળા છે, વંદન નહીં કરવાના, ગોચી પાણી નહીં વોરાવાનું, એમની પાસે જવાનું પણ નહીં, આવવું તો અમારી પાસે આવવાનું, અમે સાચા છીએ, અમે સાચા સંકિતિ છીએ, અમારી પાસે સાચું શાસ્ત્રનું જ્ઞાન રહેલું છે, પણ શું કામ આવી અવજ્ઞા કરવાની? યાર એ સાધુના પરિચયની અંદરમાં આવ્યા પછી ધર્મના માર્ગે આગળ વધે છે. તમે આવી રીતે અવજ્ઞાને અપલાપ કરશો તો આવતીકાલે તમારી પણ અવજ્ઞા અપલાપ જરૂર કરવાનો છે. જે વ્યક્તિ પોતાના પ્રથમ ગુરુને છોડી અને બીજા નવા ગુરુની પાસે જતો હશે તો એ ગુરુએ પણ સમજી લેવાનું, જે પોતે પોતાના પ્રથમ ગુરુનો થયો નથી એ મારો કેવી રીતે થવાનો હતો? આવી અવજ્ઞાને અપલાપ કરાવવાનું વર્તમાન સમયમાં ચિકાર પ્રમાણમાં ચાલ્યું છે. એવા સાધુ સાધ્વીજી ભગવંતો તમારા ઘરે આવશે, તમારું ઇન્ટરવ્યુ વધારશે, કહેશે આવી જાઓ અમારી પાસે, આવી જાઓ અમારા ગુરુની પાસે, આવી જાઓ અમારી તિથિની અંદરમાં, માની લો અમારી વાતો, આવી જાઓ અમારા પંથની અંદરમાં, અમારા ગચ્છને અમારા પક્ષની અંદરમાં. હું તમને કહું છું, આપણે જેને પ્રથમ ગુરુ તરીકે જીવનમાં સ્વીકાર્યા એ આપણા અંતિમ ગુરુ તરીકે રહેવા જ જોઈએ. હા, વધુ જાણવું હોય તો જાઓ બીજા ગુરુની પાસે, કોઈ કહેતા કોઈ ના નથી, પણ જેમને જીવનમાં પ્રથમ ધર્મની લિપિ શીખવાડી, શું એ ગુરુની અવજ્ઞા કરવાની, એમનો અપલાપ કરી દેવાનો? હું તમને આવા એક નહીં હજાર દ્રષ્ટાંત બતાવી શકું છું કે પહેલા જે ગુરુથી ધર્મ પામ્યા હોય એ ગુરુના વિરોધની અંદરમાં કામ કરનારી વ્યક્તિઓ આજે પણ જોવા માટે મળે છે. જ્યારે કશું જ નહોતું આવડતું ત્યારે એમનું પ્રવચન તમને ધર્મના માર્ગે દોરી ગયું છે અને હવે તમે થોડાક સમજદાર બન્યા. મહારાજી આ બધા પ્રવચનો છે ને પ્રાથમિક લેવલના છે, અમને આ બધા પ્રવચનો ન ગમે, હવે થોડાક અમને તાત્વિક ગમે, અમને નિશ્ચય અને વ્યવહાર ના ગમે. ગમાડો ને કોઈ ના નથી, પરંતુ એ તમારા ગુરુ હતા અને રહેશે, કારણ કે તમારા જીવનની પાટી ઉપર સૌ પ્રથમ ધર્મનો એકડો આ ગુરુએ તમને લખાવી આપેલો છે. આવી અવજ્ઞાને અપલાપ અત્યારે વર્તમાન સમયમાં ચિકાર પ્રમાણમાં ચાલે અને એ લોકોએ આ દ્રષ્ટાંત સાંભળવા જેવું છે. આ શાસ્ત્રમાં બતાવું, દ્રષ્ટાંત બતાવું છું, કોઈ મારા ઘરનું બનાવેલું નથી. એક સદગુરુને બે શિષ્યો હતા, એકનું નામ હતું વરદ્રષ્ટિ અને બીજાનું નામ હતું વરદર્શન. વરદ્રષ્ટિ અને વરદર્શન ગુરુએ એકવાર એ બંનેને બોલાવ્યા. કઈ ઉપાસ્યમાં ગુરુ બિરાજમાન હતા, ગુરુને કામ પડ્યું એટલે બંનેને ગુરુએ નામથી બોલાવ્યા. ગુરુનો શબ્દ સાંભળતાની સાથે જ વરદ્રષ્ટિ જે હતો એ તો રોમાંચિત થઈ ગયો. ઓહો, ગુરુએ મને બોલાવ્યો, ગુરુ મારા ગુરુના મુખમાંથી મારું નામ નીકળ્યું. હાથ જોડી બધું જ કામ પડતું મૂકી અને સીધો પહોંચી ગયો ગુરુની પાસે, કારણ કે ગુરુએ યાદ કર્યો એનો આનંદ, એનો આશ્રુ અને એનો જે રોમાંચ એ આંખોની અંદરમાં છલકાઈ ગયેલો હતો. ગુરુના ચરણમાં માથું ઢાળી દીધું, બોલો ગુરુદેવ મને કંઈ યાદ કર્યો. અને આ બાજુ ગુરુએ બંનેને બોલાવેલા હતા વરદ્રષ્ટિ અને વરદર્શન. વરદ્રષ્ટિ તો વિનયના ભંડાર હતા, ગુરુની અવજ્ઞા કે અપલાપ કરવાનું વિચાર સુદ્ધા પણ નતા કરતા, એટલે વરદ્રષ્ટિ તો તરત પહોંચી ગયા. પરંતુ વરદર્શને શું કર્યું, પોતાનું કામ પતાવીને જવાની ગણતરીમાં હતા. ભાઈ જઉં છું, ગુરુ બોલાવે છે ને, કંઈ એટલું બધું અર્જન્ટ નથી કે હમણાં હમણાં લાવો. ગુરુ ખાલી એટલું બોલ્યું, વરદ્રષ્ટિ જરા આ બાજુ આવતો હતો,
वर दर्शन जरा आ बाजु जरा आ बाजु आवजो जो आटलू खाली कीधु छे ने उतावर तो गुरु ना कहे भाई हमणा हमणा आवी जा बधुं छोड़ीने आवी जा आज जो गुरुनी आज्ञा उपर पोतानी जातनी बधी बुद्धिओ केवी लगाड़वानी अने वर दर्शन पोतानुं काम पतावी अने जवानी गणतरीमां हता अने आ बाजु वर दृष्टि तो पहोंची पण गया गुरुनी बाजुमां जईने उभा रही गया हजी गुरु कईक आज्ञा संभरावे गुरु हजी कईक के जे काम माटे गुरुए बोलाव्या छे ए हजी के त्यां तो एवो चमत्कार सर्जाव्यो आकाशमां जोशती देव दुंदुभीओ वागवा माड़ी ढोल नगार अने शरणाईओ गूंजवा माड़ी आकाशमांथी पुष्पनी वृष्टिओ थवा माड़ी हजी बीजो शिष्य वरदर्शन काई समझे ए पहला तो देवताओ टपोटप नीचे उतरवा माड्या देवी देवताओ जमीन उपर उतरवा माड्या दिव्य सुगंध फैलाई गई दिव्य महोत्सव मंडाई गयो दिव्य वाजिंतो संभरावा माड्या अने अजी अजी ओलो वरदर्शन कई विचारे एनी पहला तो आ वरदृष्टि मुनिवर सोनाना सुवर्ण कमल उपर बिराजित थयेला जोया अने एमनी समक्ष देवताओने बैठेला जोया आ जो आबरू छे ने घड़ीकनी अंदर मां बनी गयु छे गुरुए बोलाव्या वरदृष्टि पहोंची गयो वरदर्शन अजी पोतानुं काम पतावीने जवानी गणतरीमां हता पण आ बधुं एवुं बनी गयुं के ओलो वरदर्शन तो आभो ज बनी गयो अने एवा स्तब्ध बनी गया शुं थई गयुं आ अजी तो वरदृष्टि गुरु पासे गया अजी गुरुनी वार सांभळे एनी पेला आबरू केवल ज्ञान थई गयुं शुं छे आ बधुं शुं थयुं हशे अने आ बाजु गुरु पण उभा थया गुरुए उभा थया એટલે આમ તો બંને શિષ્યો તપ ત્યાગ જ્ઞાન ધ્યાન સંયમ બંનેની અંદરમાં સમાન હતા છતાં પણ ગુરુએ પોતાના શિષ્યને જ્યારે કેવળ જ્ઞાન પામેલો જોયો ગુરુ પણ સ્તબ્ધ બની ગયા જોજો જેને બોલાવ્યો છે એ હજી કેવળ જ્ઞાન નથી પામ્યા પણ જેને જે આવ્યા છે એને કેવળ જ્ઞાનની ભેટ મળી ગઈ હવે ગુરુ એલા કેવળ જ્ઞાની શિષ્યને પૂછે છે કે મારા બંને શિષ્યો તપ ત્યાગ જ્ઞાન ધ્યાન સત્માં તમે બંને સમાન હતા સાધનામાં પણ તમે બંને સમાન હતા છતાં તમને જ કેમ કેવળ જ્ઞાન મળ્યું આ વરદર્શન કેમ રહી ગયું આ વરદર્શન મુનિની નામ શું વાંધો પડ્યો એ પણ સારા છે સજ્જન છે સંયમી છે ત્યાગી છે તપસ્વી છે શાસ્ત્રોના અભ્યાસ કરેલા છે અને વરદર્શન મુનિમાં પણ ઘણી ઘણી વિશેષતાઓ છે અને એ સમયની અંદરમાં કેવળ જ્ઞાની બનેલા વરદૃષ્ટિ મુનિએ જવાબ આપ્યો છે આ જવાબ મારી તમારી આંખોને ખોલનારો છે મારી તમારી આંખો જો ગુરુની અવજ્ઞાને અપલાપ કરતી હોય ધર્મ પહેલો પમાડનારા ગુરુ પ્રત્યે જો આપણને માનસિક અરુચિ થઈ ગયેલી હોય હવે નહીં હવે એ સમુદાયના છે ને આપણે તો આ સમુદાયને હવે માનીએ છીએ પણ દોસ્ત તમને પહેલી શરૂઆત તો આમને કરાવી તમને પહેલું પ્રવચન તો એમનું ગમ્યું તમે એનાથી ધર્મના રસ્તે પડેલા છો હવે તમે આગળ વધી ગયા શું એ ગુરુને છોડી દેવાના તમને કહું છું એ ગુરુને છોડવાના નથી કહેતો હા તમે બીજાની પાસે જાઓ ને કોણ ના પાડે છે સારું મળતું હોય તો બધે જવાની ના નથી પણ આ ગુરુને અપલાપ કેમ કરવાનો એ ગુરુની અવજ્ઞા શેના માટે કરવાની હવે ગુરુ જ્યારે વરદૃષ્ટિ કેવળ જ્ઞાની મુનિને પૂછે છે સાહેબ એ તો બતાવો કે વરદર્શન મુનિની અંદરમાં આટલી બધી તપ ત્યાગ સંયમ હતો છતાં પણ તમને જ કેવળ જ્ઞાન કેમ થયું એને કેમ ન થયું અને એ વખતે વરદૃષ્ટિ મુનિએ જવાબ આપ્યો છે કે સાહેબ વરદર્શન મુનિમાં ઘણી ઘણી વિશેષતાઓ છે પરંતુ માત્ર એમનામાં એક વિનયની ઉણપ છે ગુરુની અવજ્ઞા એક અવજ્ઞાનો છુપ્પો ભાવ જઈશું ને પછી શું ઉતાવળ છે ગુરુ ક્યાં જવાના હતા ગુરુને થોડું અર્જન્ટ કામ હતું આપણે ન કે યા જલ્દી આવને ફરી વાર ગુરુ કહી શકતા હતા ગુરુ એક વાર કીધું ભાઈ જરા આવજો આવજો મતલબ કંઈક કામ હશે હું મારું કામ પતાવીને જઉં કે ન જઉં યા મારે આટલું બધું મહત્વનું કામ ચાલે અહીંયા શ્લોક બનાવવો છે અહીંયા ગ્રંથ વાંચનનું કામ ચાલે છે અહીંયા એક પંક્તિ અધૂરી રહેલી છે અહીંયા મારું પુસ્તક વાંચવાનું કામ ચાલે છે હવે પુસ્તક પૂરું થવામાં માત્ર બે લાઈન બાકી છે પૂરું કરીને જઉં આવી બધી વિનયની ઉણપ હતી અને એમને પણ જો મારી જેમ આ વરદૃષ્ટિ કેવળ જ્ઞાની મુનિ પોતાના ગુરુને કહે છે કે આ જો વરદર્શને પણ મારી જેમ જ ગુરુના ચરણમાં પહોંચી ગયા હોત બધું જ કામ પડતું મૂકીને ગુરુને જો પ્રથમ નંબર આપેલો હોત તો કદાચ એમને પણ કેવળ જ્ઞાન થઈ ગયું હોત એમને હવે ગુરુ પૂછે છે કે એમનો મોક્ષ ક્યારે થવાનો ચલો તમે તો કેવળ જ્ઞાન પામી ગયા પણ આ વરદર્શનનો મોક્ષ ક્યારે થવાનો અને એ વખતે કેવળ જ્ઞાની મુનિવર કહે છે કે મોક્ષ થવાનો છે ખરો પરંતુ હજી એમને ઘણા ભવોનું ભ્રમણ બાકી છે ઘણા ભવોનું ભ્રમણ કરવું પડશે હવે વરદર્શન મુનિ આવ્યા કે સાહેબ હવે મને એ બતાવો
मने आपनी जेम दौड़ी जवानु मन केम न थयु। आपे कीधु ने के आपनी जेम दौड़ी ने हूँ न आव्यो माटे मने केवल ज्ञान अड़की गयो। साहेब हवे मने ए बतावो ने मने गुरुनी आवी नानकड़ी अवज्ञा करवानु मन केम थयु, गुरुनी अपलाप करवानु मन केम थयु। अने ए वक्ते वरदृष्टि मुनि भक्तनो जे जवाब हतो एमने कीधु छे के आना मुरिया जोड़ायेला छे पूर्वना भवनी अंदर मां, के गुरुए मने बोलाव्यो अने तरत ज मने जवानु मन थयु। अने ए वक्ते मारी जे भावधारा हती, गुरुए मने बोलाव्यो, गुरु मने याद करे, आटला बधामांथी गुरु मने याद करीने बोलावे छे, गुरुए मने कीधु छे भाई जरा आवीने मली जजो, आ रोमांच, आ उल्लास, आ ऊर्जा, आ ताकत आ छे ने तमारी पासे नथी। तो साहेब मने ए समझावो के मने आवुं मन केम न थयुं, शुं कारण छे? आपणे बंने एकज गुरुना शिष्य, साथे भणेला, सरखू भणेला, एक रीते भणेला, अने गुरु स्वयं कहे छे के भाई आमां कोई फेरफार हतो नहीं, तो मने केम मन न थयुं? तारे ए वक्ते वरदृष्टि केवलज्ञानी मुनि भगवान कहे छे के पूर्वना भवनी अंदरमां आपणे बंने भाईओ हता। आ दृष्टांत भलभलानी आँखोने खोली नाखवा माटेनुं सक्षम छे, जे पोतानी गुरुनी अवज्ञा के अपलाप करीने बैठेला होय। आपणे बंने भाईओ हता, उपासेमां गुरु वंदन करवा गया, अने आपणे गुरु वंदन करता हता ए समयनी अंदरमां आपणी हाजरीमां ते गुरुए एमना एक शिष्यने बोलाव्या, अने ए तो रोमांचित थईने दोड़ी आव्यो, एवो दोड़ी आव्यो के बधुं काम पड़तुं मूकीने दोड़ी आव्यो, तरत ज इमिजिएटली त्याने त्यां। अने ए आपणे बंने ज्यारे गुरु वंदन करता हता, आपणे बंने जणाए आ दृश्य जोयुं, गुरुए बोलाव्या અને શિષ્ય સ્પ્રિંગની જેમ ઉછળીને ભાગ્યો। અને મને જોઈને વિચાર આવ્યો, શું આ સરસ મહાત્મા છે, કેવો એમનો સરસ વિનય છે, શું આ ગુરુની સેવા કરે છે, ગુરુનો પડ્યો બોલ કેવો ઝીલવા તૈયાર છે। આજુબાજુમાં આટલા શાસ્ત્રોનું સંશોધન ચાલુ હતું, આજુબાજુમાં આટલા લોકો બેઠેલા હતા, બધાને પડતા મૂકી અને સૌથી પહેલા પોતાના ગુરુએ બોલાવ્યા ત્યાં પહોંચી ગયેલા છે, એટલે મને એમ થયું કે શું આ મહાત્મા, અહો મહાત્મા, અહો એમનો વિનય, વાહ, ધન્ય છે આમના માતા પિતાને। બસ મને આ વિચાર આવ્યો, અને એ વખતે તમે, આપણે બંને સગા ભાઈઓ છીએ, તમને વિચાર એવો આવ્યો, આવી રીતે કામ છોડીને દોડી જવાનું હતું હશે, શું એટલી બધી ઉતાવળ આવી જાય છે યાર, ગુરુને પણ કામ હોય તો ગુરુ આવે, અથવા તો થોડક રાહ જોઈ લે, એમ કહી આપણું કામ મૂકી દેવાનું, દર વખતે ગુરુ બોલાવ્યા કરે અને કામ પર તો મૂકી દેવાનું, પછી આ લિંક જોડવી છે ને બહુ કઠિન પડી જાય। ગુરુ આપણને બોલાવી તો લે, એકવાર શાસ્ત્રની પંક્તિ માંડ માંડ બેસતી હોય અને એમાં બરોબર બેસવાની તૈયારીમાં હોય ત્યાં ગુરુ આપણને આદેશ આપણે, આપણે ઉભા થઈને ચાલી જવાનું, વળી પાછી બધી નવી મહેનત કરવાની, આ બધું છે તમે એ સમયમાં મનમાં વિચારતા હતા। જો આ તમે બોલ્યા નથી, માનસિક અવજ્ઞા અને માનસિક અપલાપ, અને ગુરુને કામ હોય તો ગુરુ આવે, શિષ્યને જવું પડે એવું કોને કીધું, અને જવું પડે તો અનુકૂળતા હોય ત્યારે જાય, આમ કે દોડી નહીં જવાનું, આ બધું તો મને બરોબર લાગતું નથી, આવું તમારા મનમાં એ સમયે ભાવ આવ્યો। મને ભાવ આવ્યો, શું મહાત્મા, કેવો એમનો વિનય, કેવી એમની સરળતા, કેવી એમની ગુરુ પ્રત્યેનો સમર્પણનો ભાવ, અને તમને વિચાર આવ્યો આવી રીતે દોડી જવાનું, આવી ગુલામી કરવાની, આવું બધું કામ પડતું મૂકી દેવાનું, પહેલા પોતાનો પણ થોડો વિચાર કરવાનો હોય, બસ આપણા બંનેના વિચારોનું આ પરિણામ આપણને આ ભવની અંદરમાં મળ્યું છે। આ વરદૃષ્ટિ મુનિએ વરદર્શન મુનિવરને કીધું, અને મુનિવરને આંખમાંથી બોર બોર જેવા આંસુ પડી ગયા, એ ભવની અંદરમાં કરેલો નાનકડો અપલાપ, શું આ ભવમાં પણ મને ગુરુપતિ એટલો વિનય ન બનવા દીધો અને મને કેવળ જ્ઞાનથી વંચિત રાખી દીધો? યાદ રાખજો, ગુરુની કરેલી નાનકડી અવજ્ઞા કે અપલાપ આવનારા ભવની અંદરમાં આપણને ક્યાં જન્મ આપશે આપણને ખબર પણ નહીં પડે, અને કેટલી જાતના કેવળ જ્ઞાનોથી આપણે વંચિત રહેવાના હતા। પૂછી લો આજના દીકરા દીકરીઓને, કયો તમે કોલેજમાં તમને ભણાવનારા પ્રોફેસરનો વિનય સાચવ્યો? પૂછી લો તમારા દીકરા દીકરીઓને કે સ્કૂલની અંદરમાં ભણાવનારા ટીચર કે સર કે પ્રિન્સિપાલનો કેટલો વિનય સાચવ્યો? પૂછી લો તમારા દીકરા દીકરીઓને પાઠશાલામાં ભણાવનારી બેન કે ટીચર એમનો કેટલો વિનય સાચવ્યો? એમને ગુરુજી કીધા, એમને પ્રણામ કીધા? મેં તમને પહેલા પણ કીધેલો છું, આજે પણ ફરીવાર કહું છું, એક માત્ર એક પાઠશાલા એવી છે આપણા હિન્દુસ્તાનની અંદરમાં, બેંગ્લોર શ્રી સંઘની લબ્ધિ સુરેશ્વરજી જૈન પાઠશાલા, એ પાઠશાલાની અંદરમાં ભણાવનારા દરેક શિક્ષકોને, દરેક પંડિતજીઓને, પંડિતજી પણ નહીં, સર પણ નહીં, શિક્ષક પણ નહીં, એમને ગુરુજી તરીકે સંબોધવામાં આવે છે। બાકી બધી જગ્યાએ સર ચાલે, ફલાણા સર, ફલાણા સર, અરે યાર સર થોડા છે, ઇંગ્લિશ શબ્દ શેના માટે બોલવાનો, ગુરુજી શબ્દ બોલો, કેવો અંદરમાંથી અહોભાવ પેદા થાય, ગુરુ માટે ગુરુદેવ શબ્દ વાપરો, મારા ગુરુદેવ આ એ શબ્દ બોલીએ, અંદરમાંથી રોમરાજી વિકસ્વર થઈ જાય। અને આ વર્તમાન જમાનાની અંદરમાં
केवी रीते शिक्षक नू चलन चाले छे, गुरु उभा उभा भणावता होय अने अने विद्यार्थीओ आराम थी बेंचिस ऊपर बेसीने भणता होय। आजना शिक्षण नी पांच खामी छे एवुं तमने आवती काले बतावानो छुं कि जे रीते शिक्षण नू एज्युकेशन मां करोड़ों रूपिया खर्चवामां आवे छे, कोण संस्कारी बन्युं, कई विद्या एने औषधे काम लागी, एने आत्महत्या करती रोके छे, एने कोईनु खून करती रोके छे, एने व्यभिचार करता रोके छे, एने अनीति करता रोके छे, एने बदमाशी करता रोके छे, एने कोई कोई जग्यानी अंदर मां व्यभिचार करता रोके छे। जो आ बधुं भणेलुं एने जो आ बधुं करता रोकतुं न होय तो ए विद्याने शुं करवानी, केम, कारण के गुरुनो अपलाप अने अवज्ञा करीने विद्याओ मेळवी छे अने दंभ अने माया कहीने विद्याओ मेळवी छे। हवे वरदर्शन मुनि आगळ पूछे छे के साहेब ए भवमां पण मने एवो विचार केम आव्यो। जोजो हजी आगळ वधार्यु वरदर्शन मुनि वरदृष्टि केवलज्ञानीने पूछे छे के साहेब ए भवमां आपणे बंने भाईओ हता अने उपासयनी अंदरमां गया अने ओला शिष्य गुरुना माटे दौड़ी गया अने एने जोईने मने आवो भाव आव्यो, ए केम आव्यो, सेना कारणे आव्यो? तो के भाई एना पण छे ने मुरिया एना तौन भव पहेला पड़ेला छे, आपणे तो आपणे बंने ए भवना तौन भव पहेला आपणे बंने मित्रो हता। रस्ता ऊपरथी आपणे जता हता, सामेथी एक महात्मा आव्या अने मने महात्मा बहु गम्या, पछ मने महात्मा जोया ने मारू दिल ओवारी गयो, मैं तो हाथ जोड्या, मथेरवंदामी कर्युं, माथुं नमाव्युं અને સાતા વગેરે પૂછી, બસ મને સહજ રીતે મહાત્મા ગમે અને મેં નમસ્કાર કર્યા, પ્રભુ મહાવીરનો વેશ જોયો અને મારું દિલ ઝૂકી ગયું, પરંતુ તમને એ મહાત્મા પ્રત્યે ઘૃણા થઈ, ક્યાં અત્યારે મહાત્મા આવી ગયા, હવે વંદન કરવા જવું પડશે, બસ આ એ તમને જે મનની અંદરમાં ભાવ આવ્યો અને ભાવના કારણે એ ભાવમાંથી કરેલી નાનકડી અવજ્ઞા, બસ ગુરુ માનસિક રીતે નથી ગમ્યા, ક્યાં અત્યારે મહાત્મા આવી ગયા, ક્યાં અત્યારે આવી ગયા, બસ આટલો માનસિક ભાવ, બીજું તમે નથી વિચાર્યું, બસ એ ભવની અંદરમાં કરેલો માનસિક ભાવ તમને બીજા ભવની અંદરમાં નડ્યો અને બીજા ભવની અંદરમાં કરેલો માનસિક અપલાપ કે અવજ્ઞા તમને આ ભાવમાં વિનય કરતા રોકી અને વિનય કરતા રોક્યા એટલે તમે કેવળ જ્ઞાન પામતા અટકી ગયા અને હું ફટાફ કરીને ગુરુ પાસે પહોંચી ગયો અને મને જે ભાવ ધારા ચડી, ગુરુએ મને બોલાવ્યા, ગુરુએ મને યાદ કર્યો, ગુરુએ મારું નામ પોકાર્યું, ગુરુએ મને કામ માટે યોગ્ય જાણ્યો, બસ ગુરુ કામ આપશે, હું આવી રીતે કામ કરીશ, આવી રીતે કામ બતાવી દઈશ, મારા ગુરુને નિશ્ચિંત બનાવી દઈશ, મારા ગુરુને કોઈ ચિંતાના ભારમાં રાખીશ નહીં, આવા બધા ભાવાવેશની અંદરમાં વિચારતા 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 ગુરુ હજી આજ્ઞા આપે એની પહેલા તો મારા ઘાતી કર્મના ભૂકા બોલાઈ ગયા અને કેવળ જ્ઞાન પામી ગયો। હવે આ દ્રષ્ટાંતને ખાલી એક શાંતિથી વિચારજો, મોરલ ઓફ ધ સ્ટોરી તરીકે વિચારો, આપણે આવી રીતે કેટલી અવજ્ઞા અને અપલાપ કરીએ છીએ માનસિક રીતે। કોઈ પણ સમુદાયની નિંદાઓ કરવાનું મન થાય, કોઈ પણ સાધુ સાધ્વીજી પ્રત્યેના અવગુણો બોલવાનું મન થાય, અથવા તો આપણા ધર્મ ઉપકારી જેમને આપણે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ અપાવડાયો, કોઈ ટીચર, કોઈ સર, કોઈ ગુરુજી, કોઈ વિદ્યાદાતા, કોઈ સંસારનું શિક્ષણ આપનારા આપણા જે ગુરુ હતા જેમને આપણને અ બ ક લખતા શીખવાડ્યા, આપણને એબીસીડી ઘૂંટાવડાવી, આપણને ગ્રામર શીખવાડ્યું, આપણને આગળ ભણાવ્યા, આપણને અહીં સુધી પહોંચાડ્યા, આ બધાનો માનસિક અપલાપ જે કરે છે એ આ વ્યક્તિની બધી જ ભણેલી વિદ્યાઓ આવનારા ભવની અંદરમાં નષ્ટ થઈ જાય છે। નષ્ટ એટલે કામ જ નથી લાગતી, વિદ્યા બધી પડેલી છે પણ એ કટોકટીના પહેલા અને પછી બધું યાદ આવે, પણ એ સમયમાં બધું બ્લેકઆઉટ, ટોટલી બંધ, એમ થાય કે અંધકાર છવાઈ ગયો છે, જાણે કે માઇન્ડ કોલેપ્સ થઈ ગયું, ખબર જ ના પડી શું કર્યું મેં, શું બોલી દીધું, શું કરી દીધું, અને કર્યા પછી હાય આવે, હાયલા આટલું મોટું કર્યું, જિંદગી મારી ખતમ થઈ ગઈ, જોઈ લો ચંદા કોચરને, હવે આજે પસ્તાવો કરતી હશે, બાઈ રડતી હશે, એના દીકરાના લગ્ન અટકી ગયા, સિમ્પલથી પતાવી, બાકી દુનિયા જોવે એવા લગ્નના ઠાટ મઠારો રાખેલો હતો, બધું જ ગયું, આજે જેલની અંદરમાં ગઈ, ઇજ્જતનો કચરો થઈ ગયો અને બધી જ રીતે પાયમાલ થઈ જવાની, હવે જેલમાંથી ક્યારે બહાર નીકળવાના અને નીકળ્યા પછી લોકો થૂથું કરવાના, કોણ વિશ્વાસ કરવાના, કેમ આવું માઇન્ડ કોલેપ્સ થઈ ગયું, કેમ આવો બ્રેકઆઉટ છવાઈ ગયો, બસ કોઈક ભવની અંદરમાં આવી રીતે કરેલી ગુરુની અવજ્ઞા અને અપલાપ। ચલો આ અંગેની બીજી વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું। ખૂબ સુંદર મજાના પ્રશ્નો ગૌતમ સ્વામીજી પૂછે છે અને પ્રભુ એના જે વિસ્તારથી ઉત્તરો આપે છે, સાંભળતા સાંભળતા મારા તમારા દિલમાં થોડી ઘણી હલચલ મચવી જ જોઈએ, એ અંગેની બીજી વિશેષવા અવસરે કરીશું। એ જ મંગલકામના મંગલ ભાવના, જેનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ।